હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ દિવ્યાસ કુકિંગ આજે આપણે બનાવીશું સમર સ્પેશિયલ રિફ્રેશિંગ ગ્રેપ્સ લસ્સી ચાલો રેસીપી શરૂ કરીએ ગ્રેપ્સ લસ્સી બનાવવા માટે અહીંયા મેં સ્વીટ હોય તેવી એકસો પચાસ ગ્રામ ગ્રેપ્સ લીધી છે તેના આપણે ચપ્પુથી આ રીતે નાના નાના ટુકડા કરીશું આ લસ્સી બનાવવા માટે આપણે ગ્રેપ્સની ક્વોન્ટિટી થોડી વધુ રાખીશું જેનાથી તેનો ટેસ્ટ વધુ સારો આવશે ગ્રેપ્સમાંથી થોડી ગ્રેપ્સને આ રીતે કટ કરીને પણ લસ્સીમાં એડ કરી શકાય અથવા ગાર્નિશિંગ માટે યુઝ કરીએ તો પણ ચાલે હવે આપણે બનાવીશું લસ્સી તેના માટે લઈશું એક કપ તાજું દહીં તેમાં એડ કરીશું અડધા કપ જેટલી ખાંડ દહીંમાં ખટાશ વધુ હોય તો થોડી ખાંડ વધુ ઉમેરવી અથવા તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછી લઈ શકાય હવે આપણે ખાંડ બરાબર ઓગળી જાય ત્યાં સુધી વિસ્કરથી દહીંને એક જ ડાયરેક્શનમાં ફેટી લઈશું આપણે હેન્ડ બ્લેન્ડર અથવા મિક્સચરનો યુઝ નહીં કરીએ નહીં તો દહીંની કન્સિસ્ટન્સી પાતળી થઈ જશે ખાંડ ઓગળી જાય અને દહીંની કન્સિસ્ટન્સી આ રીતે સ્મૂથ થઈ જાય એટલે આપણે તેમાં કટ કરેલી ગ્રેપ્સ એડ કરીશું અડધી ગ્રેપ્સ અત્યારે એડ કરીશું અને બીજી લસ્સી સર્વ કરતી વખતે એડ કરીશું લસ્સીને ઠંડી કરવા માટે તેમાં છથી સાત આઈસ ક્યુબ એડ કરીને મિક્સ કરીશું આઈસ મેલ્ટ થઈ જાય એટલે તેમાં એડ કરીશું એક ટી સ્પૂન એલચી પાવડર બે ચમચી કાજુ અને બદામના નાના ટુકડા મિક્સ કરી લઈશું લસ્સી પરફેક્ટ બની ગઈ છે હવે આપણે તેને સર્વ કરી લઈએ બે ચમચી કટ કરેલી ગ્રેપ્સ એડ કરીને લસ્સી એડ કરી દઈશું તેના પર કટ કરેલી ગ્રેપ્સ એડ કરીને એલચી પાવડર સ્પ્રિન્કલ કરી ઠંડી ઠંડી લસ્સી સર્વ કરીશું તમે પણ તમારા અને તમારા ફેમિલી માટે આજે જ બનાવો ટેસ્ટી અને હેલ્ધી લસ્સી મળીશું જલ્દી એક નવી રેસીપી સાથે વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલ